अतीतो अक्षरं ब्रह्मा भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मोचते भवबन्धनात्। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। भगवान स्वामीनारायण चरण में वंदन। परम पूज्य प्रमुख स्वामी महाराज अने परम पूज्य महंत स्वामी महाराज चरण में वंदन साथे आप सौ ने खास जय स्वामीनारायण, नमस्कार, गुड इवनिंग। आजनी आपणी वातनो विषय छे स्ट्रेस मैनेजमेंट इन डेली लाइफ। एटले के आपणा रोजिंदा जीवन में जे तनाव उत्पन्न थतो होय ए तनाव आपणे केवी रीते मैनेज करवो। कोईपण मनुष्य जीवन ए संपूर्ण तनाव वगरनुं तो जतुं ज नथी। એમાં ક્યાંક ને કોક પ્રસંગો એવા ઊભા થાય, પછી એ સોશિયલ લાઈફમાં હોય, એ આપણા પ્રોફેશનલ કરિયરમાં હોય, એ આપણા વ્યક્તિગત જીવનમાં હોય, ક્યાંક ને ક્યાંક એ તણાવ તો ઊભો થાય, આપણા ધાર્યા પ્રમાણે કામ ન થાય, આપણા ધાર્યા પ્રમાણે આપણા સંબંધો ચાલે નહીં, અને ઘણી વખત તો એવું પણ બને એક્સિડન્ટ થાય, તમે ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય પણ સામેવાળો પીને ચલાવતો હોય તો એ રોંગ સાઈડમાં આવીને તમારી જોડે એક્સિડન્ટ કરે, તમારે હોસ્પિટલાઇઝ થવું પડે। એટલે સમટાઈમ્સ સર્કમસ્ટાન્સીસ ક્રિએટ સ્ટ્રેસ, યુ આર નોટ સોલી રિસ્પોન્સિબલ ફોર ધ સ્ટ્રેસ ઇન યોર લાઈફ ઓન સચ ઓકેઝન્સ, પણ પરિસ્થિતિને સંજોગો એવા ઊભા થાય કે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ ડેમેજ આવે લાઈફમાં, ફિઝિકલ મેન્ટલ ઓર ઇમોશનલ ડેમેજ એન્ડ દેટ ક્રિએટ સ્ટ્રેસ ઇન યોર લાઈફ, એવી પરિસ્થિતિ સર્જાય તો આવા અનેક પ્રકારના તણાવ એ આપણા જીવનમાં આવે છે। એને કેવી રીતે મેનેજ કરવા? સ્ટ્રેસ ફ્રી લાઈફ ઇઝ નોટ પોસિબલ ફોર એની હ્યુમન બિંગ, બી ઇટ અ બેગર લિવિંગ ઇન અ હટ, a rich man living in a mansion, or the head of the state living in a presidential palace. Stress is an inevitable part of life. E jivan no ek avibhajya hisso chhe ane darek ne rehvano. It was yesterday, it is today, it will be tomorrow. પ્રિમિટિવ એજમાં પણ લોકોને ટેન્શન હતું, સ્ટોન એજમાં પણ લોકોને ટેન્શન હતું, આજે પણ છે અને હજાર વર્ષ પછી પણ રહેવાનું। કારણ કે વ્યક્તિ છે, વ્યક્તિના વિચારો છે, વ્યક્તિના સ્વભાવ છે, વ્યક્તિની ઈચ્છાઓ છે, દેટ પુલ્સ એન્ડ એટ્રેક્ટ્સ ઓલ કાઇન્ડ્સ ઓફ સ્ટ્રેસીસ ઇન યોર લાઈફ। એને પ્રોપર મેનેજ કરવું એ તો સારી રીતે આપણે જીવન જીવી શકીએ, અને જે સ્ટ્રેસને મેનેજ ના કરી શકે એ બ્રોકડાઉન થઈ જાય અથવા સ્ટેટ ઓફ ડિપ્રેશનમાં જતા રહે અથવા તો હેવી સેટબેક જીવનમાં આવી જાય અને ઘણા તો સુસાઇડ પણ કરી બેસે, નાસીપાસ પણ થઈ જાય અને ઘણા ગાંડા પણ થઈ જાય। આ બધું સમાજમાં જોયું છે કે નહીં અથવા સાંભળ્યું છે કે નહીં? યસ ઓર નો? તો આ એક જીવનની હકીકત છે। તો સ્ટ્રેસ જીવનમાં ન આવે એવી તો શક્યતા નથી, પણ મિનિમાઇઝ થાય એવી શક્યતાઓ છે, મિનિમાઇઝ થયા પછી મેનેજ થાય એવી પણ શક્યતાઓ છે। એની માટે અમુક સ્પષ્ટ વિચારધારા અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં જરૂર છે, એટલે કે અમુક સ્પષ્ટ સમજણ અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં ખૂબ જરૂરી છે।
Let us start with a case study. ఈ కేస్ స్టడీ ના અંતે દરેકે વ્યક્તિગત વિચાર કરવાનો છે અને પ્રવચનના અંતે આપણે એનું રિઝલ્ટ ડિસ્કસ કરશું. એક કેસ સ્ટડી એવો છે, લેટ્સ હેવ એન્ડ સ્ટાર્ટ અ કમ્પેરિઝન બિટવીન એલ્વિસ પ્રેસલી એન્ડ મીરાબાઈ. એનો એક કેસ સ્ટડી કરીએ આપણે. એલ્વિસ પ્રેસલીનું બધાએ નામ સાંભળ્યું છે? હા કે ના? હાથ ઊંચો કરો. ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ, પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ એન્ટરટેનર ધ પ્લેનેટ હેઝ એવર પ્રોડ્યુસ્ડ. અને મીરાબાઈ માટે કંઈ એવું ક્વીન ઓફ ભજન તરીકે ટાઇટલ કોઈ આપ્યું નથી. અને એમના હયાતીમાં કંઈ વિશ્વ પ્રસિદ્ધ થયા નહોતા. એલ્વિસ પ્રેસલી 21 વર્ષના હતા ત્યારે દેર વોઝ 78 પ્રેસલી પ્રોડક્ટ્સ ઇન ધી માર્કેટ. હી વોઝ એન્ડોર્સિંગ 78 પ્રોડક્ટ્સ. એલ્વિસના જીન્સ આવતા. એલ્વિસના મૃત્યુ પછી ખાલી આ એક અક્ષર આગો પાછો કરી નાખ્યો એટલે લેવિસના જીન્સ આવે છે. એ બેઝિકલી એલ્વિસ જીન્સ હતા. મીરાબાઈ એમની હયાતીમાં જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તો એક પણ પ્રોડક્ટ એન્ડોર્સ કરતા જ નહોતા, કારણ કે ઇન્ડિયામાં તો એવી એન્ડોર્સિંગ સિસ્ટમ 500 વર્ષ પહેલાં હતી નહીં, પૃથ્વી પર ક્યાંય નથી. એલ્વિસ પ્રેસલી માટે એની જે પ્રસિદ્ધિ છે એને બાયોગ્રાફર માઇક સ્ટોન એવું લખે છે કે એલ્વિસ ઇઝ ઓનલી ધ સેકન્ડ પર્સન ઇન હિસ્ટ્રી ટુ બીકમ ફેમસ બાય ધ ફર્સ્ટ નેમ આફ્ટર જીઝસ. જીઝસ ક્રાઇસ્ટ પછી પહેલા નામથી પ્રસિદ્ધ થઈ કોઈ બીજી વ્યક્તિ હોય તો એ એલ્વિસ છે. મીરાબાઈ માટે તો કોઈ એવું જીવનચરિત્ર લખ્યું નથી. એલ્વિસ પ્રેસલી એમની પોતાની હયાતીમાં એમની 500 મિલિયન રેકોર્ડ્સ વેચાલી. તે જમાનામાં પેલી રેકોર્ડ ડિસ્ક હતી મોટી. મીરાબાઈના એક પણ ભજન એમના પોતાના વોઇસમાં રેકોર્ડેડ જ નથી. અને એલ્વિસના તો પોતાના 500 મિલિયન રેકોર્ડ્સ ઇન હિઝ લાઈફ ટાઈમ. એલ્વિસ પ્રેસલીએ એમના લાઈફ ટાઈમમાં હિઝ ઓન સેલ્ફ અર્ન્ડ બાય હિઝ ઓન ટેલેન્ટ એન્ડ પર્સોના $1,000 મિલિયન. 1974માં એની પાસે $1,000 મિલિયન હતા પોતાના કમાયેલા. અને મીરાબાઈ પાસે પોતાના કમાયેલા પૈસા કેટલા હતા? એક પણ નહીં. કારણ કે એ કંઈ પબ્લિક પરફોર્મન્સ આપતા નહોતા, એમની કોન્સર્ટ્સ થતી નહોતી. એલ્વિસ પ્રેસલીની કેવલકેડમાં 7 લિમોઝીન હતી. તે વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ લિમો વાપરતા. એલ્વિસ પ્રેસલીની 7 ગાડીઓ, એક જ નંબર પ્લેટ, હા, વિચ ઇઝ અ બિગ સ્ટેટસ. અને સાતે સાત ગાડીઓ ઉપર પેઇન્ટની સાથે ક્રશ ડાયમંડ સ્ટડેડ હતા. સો ધ કાર્સ વેર સ્ટડેડ વિથ ક્રશ ડાયમંડ્સ. એટલે દૂરથી 7 ગાડીઓની કેવલકેડ આવતી હોય ને એ ચમકી અને દેખાય. મીરાબાઈને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો કેટલી ગાડીઓ હતી? પગપાળા ચાલતા. એલ્વિસ પ્રેસલી રોજ સાંજે કોન્સર્ટ આપતા. આઉટ ઓફ 365 ડેઝ ઇટ ઇઝ સેડ દેટ હી હેડ 350 ઇવનિંગ્સ બુકડ. મીરાબાઈ તો રોજ સાંજે બિચારા સંધ્યા આરતી વખતે બાંકે બિહારીના મંદિરમાં બેસીને ગાય. 5-10 ભક્તો આજુબાજુ ફરતા હોય, બુઢા ગઈઢા સંગીત સમજે નહીં એવા, એ બધા બેઠા હોય. એલ્વિસ પ્રેસલી એ જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જતા ત્યારે જેટ બોઈંગ 2 પ્રાઇવેટ ઓનરશિપમાં એ ફ્લાય કરતા. એક જેટમાં એમનો સ્ટાફ, એમની ઓડિયો સિસ્ટમ જતી, બીજા જેટમાં એ પોતે ટ્રાવેલ કરતા. મીરાબાઈ તો જિંદગીમાં પ્લેન જોયેલું જ નહીં. હવે તમને પહેલો પ્રશ્ન એ થાય તો આ કમ્પેરિઝન ચાલુ શું કામ કરી? કમ્પેરિઝન સચિન તેંડુલકર અને વિરાટ કોહલી વચ્ચે થાય, સચિન અને આપણી વચ્ચે થાય નહીં. ભલે તમે એની ઇન્ડિયાની એક પેલી સ્પોર્ટ્સ ક્લબમાં ભલે કેપ્ટન હો, પણ તોય યુ કાન્ટ બી કમ્પેર્ડ વિથ વિરાટ કોહલી ઓર સચિન તેંડુલકર. એમ આઈ રાઈટ? તો તમને પ્રશ્ન એ થાય કે એલ્વિસ પ્રેસલી અને મીરાબાઈની કમ્પેરિઝન શું કામ ચાલુ કરી? એવો પહેલો પ્રશ્ન થાય ને. એલ્વિસ પ્રેસલી એકવાર એમનું બહુ જ ફેમસ કમ્પોઝિશન હાઉ ગ્રેટ ધાઉ આર્ટ વગાડતા હતા પિયાનો પર. એમના સેક્રેટરીએ પૂછ્યું કે સર હાઉ આર યુ ફિલિંગ, યુ આર એટ ધ પીક ઓફ યોર કરિયર.
રોજ સવારે એલ્વિસના બંગલાની બહાર 100-200 માણસ ભેગા થઈ જાય મંગળા આરતીના દર્શન કરવા માટે, એલ્વિસ પ્રેસલીના દર્શન માટે. કે હાવ આર યુ ફિલિંગ સર એટ ધ પીક ઓફ યોર કરિયર, જે આ બધું મેં વર્ણન કર્યું તે, ત્યારે એલ્વિસે નિશાસો નાખ્યો, પિયાનો ઉપરથી બંને હાથ લઈ લીધા અને બોલ્યા, એક્સ્ટ્રીમલી અલોન. એટલે રોજ સાંજે 2000 માણસ તને સાંભળવા આવે છે, રોજ સવારે તું બેડરૂમમાંથી બહાર ગેલેરીમાં આવે ત્યારે 100 માણસો તારા દર્શન કરવા માટે, એટલે તને જોવા માટે આવે છે, અને રોજ સાંજે કોન્સર્ટમાં એલ્વિસ પ્રેસલી જ્યારે પીક ઉપર હોય ત્યારે પોતાનું લેધર જેકેટ કાઢીને ફેંકે ઓડિયન્સમાં, અને એ લેધર જેકેટના વિધિન મિનિટ્સ આટલા આટલા ટુકડા થઈ જાય, લોકો એક એક ટુકડો પ્રસાદીનો ઘેર લઈ જાય. અને આજે પણ અમેરિકામાં ઘણા બધા લોકો એમના લિવિંગ રૂમમાં શોકેસમાં એ એલ્વિસના જેકેટનો પ્રસાદીનો ટુકડો, નીચે તારીખને સમય લખે કે દેટ ઇઝ અ ક્રેડિટ, કે વન્સ અપોન અ ટાઈમ આઈ હેવ અટેન્ડેડ એલ્વિસ લાઈવ કોન્સર્ટ. મીરાબાઈનું તો એક પ્રસાદીનું વસ્ત્ર કંઈ મળતું જ નથી, પણ આમણે કહ્યું કે આઈ એમ ફિલિંગ અલોન, મને એકલતાનો અનુભવ થાય છે. અને મીરાબાઈએ આમાંથી કોઈ વસ્તુ નહોતી, છતાં કીર્તન લખ્યું, પાયો જી મેને રામ રતન ધન પાયો, કે મને એકલતાનો અનુભવ જ નથી. નીતિ તો રાજમહેલ છોડીને આવેલા મહારાણી હતા, પણ એમને એકલતાનો અનુભવ ના થયો, એમને થયું કે મારી સાથે તો ભગવાન છે. પાયો જી મેને રામ રતન ધન પાયો. એલ્વિસ પ્રેસલી પાસે બધું હતું, છતાં એમણે કહ્યું કે આઈ એમ ફિલિંગ અલોન. મીરાબાઈ પાસે કશું નહોતું, છતાં એમણે લખ્યું કે પાયો જી મેને રામ રતન ધન પાયો, અને બન્યું એવું કે 16th August 1976 એલ્વિસ પ્રેસલી એટ ધ એજ ઓફ 33 ટુક 40 સ્લીપિંગ પિલ્સ એટ નાઇટ એન્ડ નેવર વોક અપ, હી કમિટેડ સુસાઇડ. 33 વર્ષની ઉંમરે $1,000,000,000 સાથે એને સુસાઇડ કર્યો, આટલી પ્રસિદ્ધિ સાથે એને સુસાઇડ કર્યો. ઉંમર કેટલી? 33 વર્ષની. અને મીરાબાઈ માટે તો સુસાઇડ વોઝ અ ફાર અવે ડિસ્ટન્ટ વર્ડ, પણ આજે 500 વર્ષ પછી મીરાબાઈના એક એક ભજન ઉપર લોકો એમફિલ અને પીએચડી થાય છે, અને એક ગણતરી પ્રમાણે ભારતમાં અત્યારે 300 વ્યક્તિઓ એવી છે કે જેને મીરાબાઈના ભજન ઉપર કંઈક રિસર્ચ, કંઈક એમફિલને અને પીએચડી કર્યું હોય, અને એમને લેક્ચરર કે પ્રોફેસર તરીકે કોઈક યુનિવર્સિટીમાં જોબ મળી હોય. એટલે આજે 500 વર્ષ પછી, આફ્ટર મીરાબાઈ પાસ્ડ અવે, there are 300 at least families in India who earn their bread and butter on Mirabai's work. કેટલો ફેર પડી ગયો? એલ્વિસ પ્રેસલીએ સુસાઇડ કર્યો અને મીરાબાઈના વર્ક ઉપર લોકો જીવી જાય છે, બ્રેડ એન્ડ બટર આખા ફેમિલીને આવી જાય છે, તો ફેર ક્યાં પડ્યો? આટલું બધું હતા, આટલું બધું હતું એલ્વિસ પ્રેસલી પાસે, છતાં હી કુડ નોટ મેનેજ સ્ટ્રેસીસ ઇન લાઈફ, હી વોઝ ઓન ડ્રગ્સ. અને મીરાબાઈ પાસે કશું જ નહોતું આ લૌકિક દ્રષ્ટિએ, રાજમહેલ છોડીને આવેલા, સાંજે મંદિરમાં કોઈ આવીને દાન આપે તો એનું જમવાનું થઈ શકે એવી પરિસ્થિતિમાં શી લીવડ અ હેપી લાઈફ, શી લીવડ અ લાઈફ ઓફ કન્ટેન્શન, એન્ડ શી લીવડ અ લાઈફ વેર શી પ્રોડ્યુસ વર્ક વિચ ઇઝ ગિવિંગ એમ્પ્લોયમેન્ટ ટુ પીપલ ઇવન ટુડે. તો એકચ્યુઅલી તો મીરાબાઈને જીવનમાં સ્ટ્રેસ આવવો જોઈએ ને એને સુસાઇડ કરવું જોઈએ, અને એલ્વિસ પ્રેસલીએ 80 વર્ષનું જીવન બહુ સરસ જીવવું જોઈએ ને. આજે પણ તમે અમેરિકામાં મેમ્ફિસમાં જાઓ તો એલ્વિસ મેમોરિયલ છે, આજે પણ રોજ 100-150 લોકો એલ્વિસ મેમોરિયલમાં જોવા જાય છે, એની બધી પ્રસાદીની વસ્તુઓ જેને વાપરી હોય, એના વસ્ત્રો ને બધું. તો ધ ડિફરન્સ કેમ આઉટ કે એલ્વિસ કુડ નોટ મેનેજ સ્ટ્રેસ ઇન હિઝ લાઈફ, મીરાબાઈ ડીડ નોટ અલાવ સ્ટ્રેસ ઇન હર લાઈફ. ખબર પડી આ બે વાક્યોમાં? એનો મતલબ એમ થયો કે તમારી પાસે મટીરિયાલિઝમ વ્યવસ્થા ગમે તેટલી હોય, દેટ વિલ નોટ હેલ્પ યુ ઇન ટાઈમ્સ ઓફ યોર લાઈફ, બટ ઇફ યુ હેવ અ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ,
If you know how to live your life, you'll be able to manage your life well, manage situations propping up in your life well, and you'll be able to manage stress. એટલે બહુ જ મોટો તફાવત છે. તો આ એક હકીકત સાથે ફરી વખત રિપીટ કરું છું, હકીકત એ છે કે ઇવન વિથ અબંડન્ટ મટીરિયાલિઝમ ઇન યોર લાઈફ, દેર ઇઝ અ પોસિબિલિટી દેટ યુ મે લૂઝ લાઈફ એન્ડ કમિટ સુસાઇડ. ધરમ હિન્દુજાનો છોકરો, ધરમ હિન્દુજા 22 વર્ષનો હિન્દુજા ફેમિલીનો સ્કાન, હી કમિટેડ સુસાઇડ એટ ધ એજ ઓફ 22. There is a possibility that with everything full in your life, yet you are depressed and you lose your life. Because you don't have the basic understanding of life. How to live a human life, you don't have the basic understanding. And there is other possibility on the other side when you don't have anything in your life or you have lesser things in your life. Still with a very good understanding of life, you not just live a life, you live a happy life. Ha ke na? અમે મુંબઈમાં ઘણા બધાને જોયા છે કે 20-20 કરોડના ફ્લેટમાં રહેતા હોય અને રાત્રે 3-3 સ્લીપિંગ પિલ લેવી પડે, અને એવા પણ જોયા છે કે મુંબઈના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર લોકો કંઈ પણ પાથર્યા વગર કે ઓસિકા વગર ફૂલ ટ્રેન અને લોકોની અવર જવર વચ્ચે નસકોરા બોલાવતા હોય. એટલે દેર ઇઝ મચ મોર મિનિંગ ટુ લાઈફ દેન જસ્ટ મટીરિયાલિઝમ. આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગથી સ્ટ્રેસ મેનેજ થશે. If you give more weightage to materialism in your life, there is a possibility that may you will lose your life. And if you give a good weightage to basic understandings of life, there are fair chances that you may live your life satisfied and happy. એટલે આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે. ઇન વન લાઈન, ડોન્ટ ગીવ ટુ મચ વેઇટેજ ટુ મટીરિયલિઝમ દેટ ઇટ હેઝ ધ પાવર ટુ કિલ યુ. Give a balance in your life to materialism and basic understanding of life that it may generate power to give you a satisfied life. A basic understanding che stress management mate. Have stress ochama ocho jivan ma ave eni mate thoda vicharo, thodi samjan ane thoda vartunoko khub zaruri che. તો તમે એને સારી રીતે મેનેજ કરી શકો. આ પહેલી અગત્યની વાત છે, ઓનેસ્ટ એથિકલ પ્રેક્ટિસિસ એટ યોર વર્ક પ્લેસ. તમે નોકરીને ધંધામાં અનએથિકલ પ્રેક્ટિસિસ કરશો તો પ્રશ્ન આવશે જ, એ સિદ્ધાંત છે. ધેટ હેઝ ધ પાવર ટુ મેક યુ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. તમે ગમે તે હો, હુ એવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, તમે જો અનૈતિકતા તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વર્ક પ્લેસ પર ડિસઓનેસ્ટી રાખી, અનએથિકલ પ્રેક્ટિસિસ કરી, ટેક્સની ચોરી કરી, કોઈ પણ પ્રકારની ચોરી કરી, તો તમને એક દિવસ બૂમરેંગ થશે જ. તમારી પરિસ્થિતિમાં એટલે કે રોજિંદા જીવનમાં પ્રશ્ન આવશે જ, ભવિષ્ય અંધકારમય થશે જ. હુ એવર યુ આર, વોટ એવર યુ આર. તમારામાંથી કેટલાય રજત ગુપ્તાનું નામ સાંભળ્યું છે? હાથ ઊંચો કરો, રેઝ યોર હેન્ડ્સ પ્રોપરલી ઇફ યુ હેવ હર્ડ હિઝ નેમ. 4-5 જણા છે. આ જાણી રાખવા જેવો કેસ છે. નાવ અકોર્ડિંગ ટુ ધ પ્રોસીડિંગ્સ ઇન ધ યુએસ કોર્ટ્સ એન્ડ મીડિયા, આ રજત ગુપ્તા આઈઆઈટી ખડગપુરના ગ્રેજ્યુએટ, હાર્વર્ડમાં MBA કરેલું, એટલે એકેડેમિકલી વેરી વેલ ક્વોલિફાઈડ. એ ગોલ્ડમેનમાં ડિરેક્ટર, મેકિન્સેમાં ડિરેક્ટર, અને 40 યર્સ ઓફ કોર્પોરેટ ઇમેજ. એની માટે ન્યૂઝપેપરમાં એવું લખાતું હતું, હી ઇઝ ધ ફેસ, કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. રજત ગુપ્તા ઇઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધી વેસ્ટર્ન વર્લ્ડ. શું એમના કનેક્શન્સ! હવે એવું કહેવાય છે કે એમણે એક નાની ભૂલ કરી.
દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરન બફેટે પોતાના $5 billion પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડમેનને ઓફર કરી કે મને તમે સ્પેશિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપો તો મારા પર્સનલ $5 billion આપું. દેટ ઇઝ નિયરિંગ અમાઉન્ટ ટુ 27,000 to 28,000 crore rupees. એટલે ગોલ્ડમેનની સ્પેશિયલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ મોસ્કોમાં ટુ કન્સિડર ધીસ ઓફર, અને નક્કી થયું કે આપણે એમનું ઇન્વેસ્ટમેન્ટ લેવું. દેટ ઇઝ વોઝ અ બિગ ક્રેડિટ ફોર ગોલ્ડમેન ઓલ્સો. હવે અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ યુએસ કોર્ટ પ્રોસિડિંગ્સ, એવું કહેવાય છે કે કમિંગ આઉટ ઓફ ધ બોર્ડ મિટિંગ, રજત ગુપ્તા એમના ફ્રેન્ડ રાજા રત્નમને અમેરિકા ફોન કર્યો અને એટલું જ કર્યું, એક 5 સેકન્ડનો ફોન કોલ, પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન. કારણ કે ખબર હતી કે બીજા દિવસે સવારે જ્યારે આ જાહેરાત થશે કે વોરેન બફેટના પર્સનલ $5 billion ગોલ્ડમેનમાં આવે છે, એટલે ગોલ્ડમેનના શેર્સ ચડશે. એટલે અત્યારે ગોલ્ડમેન પરચેસ કરી લીધું ને કાલ સવારે ઊંચા ભાવે આપણે વેચીએ તો આપણને પ્રોફિટ મળે. એટલે રજત ગુપ્તાએ શું કર્યું, આની માટે એક પોપ્યુલર વર્ડ છે શેર્સ એન્ડ સ્ટોક્સમાં, વિચ ઇઝ નોન એઝ ઇનસાઇડર ટ્રેડિંગ. તમારી પાસે કોઈક એવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય અને એ સેન્સિટિવ ઇન્ફોર્મેશનનો તમે એવો ઉપયોગ કરો કે જે તમારે બહુ મોટા પૈસા કમાય અને કોમન મેન લોસમાં જાય, દેટ ઇઝ કોલ્ડ ઇનસાઇડર ટ્રેડિંગ. અને રજત ગુપ્તા ડીડ ધેટ. એટલે એના પાર્ટનર રાજા રત્નમે તો ગાંડાની જેમ $2-3 million શેર્સ પિકઅપ કર્યા ગોલ્ડમેનના. નેક્સ્ટ ડે સવારે 10 વાગે જાહેરાત થઈ, એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે ગોલ્ડમેનના ભાવ વધવા માંડ્યા, ક્રેડિટ વધી ને ગોલ્ડમેનની. બપોર સુધી વધતા ગયા, ત્યાંથી પરચેસ કરીને પીક ઉપર આવ્યું લાગ્યું, એટલે બધા શેર્સ વેચી દીધા. ઇટ ઇઝ સેડ ધેટ ધે મેડ અ ગુડ $2 million પ્રોફિટ. મજા આવે કે નહીં આવી એક ડીલ થઈ જાય તો? અહીં બધી 2-3 શોપ ચલાવવી, મલાવીમાં દુકાનો ચલાવવી અને ફાર્મિંગ કરવું, એની કરતાં આવી એક ડીલ થઈ જાય, મજા આવે. $1 deal, 24 hours, $2 million કેશ પ્રોફિટ. મજા આવે કે નહીં આવા પૈસામાં? પણ ત્યાં મેનહટનમાં એક ગવર્મેન્ટ એટોર્ની પ્રીત બરારા, હી ટ્રેક બેક કે હાઉ કેન સમબડી પરચેઝ સો મચ ઓફ ગોલ્ડમેન ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ મોર્નિંગ આવી એનાઉન્સમેન્ટ થાય ગોલ્ડમેનના ભાવ વધે અને હી મેક્સ અ ગુડ મની. ધીસ ગાય મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન. ટ્રેક બેક કર્યું બધું અને નીકળ્યું, યુએસ કોર્ટ્સમાં PIL ફાઇલ થઈ અને રાજા રત્નમ હેડ ટુ કન્ફેસ કે મારી પાસે ઇન્ફોર્મેશન હતી. ઇમિડિયેટલી 11 years ઇન જેલ. રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે યુએસ કોર્ટ્સ અને યુએસ જજીસને મોર ધેન 200 ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ પર્સનલી રોટ લેટર્સ કે આણે આટલું બધું કામ કર્યું છે અમારી માટે, આટલી મોટી NGO ચલાવે છે, એના ફાઉન્ડેશનથી અમને કામ કર્યું. એમાં ઘણી બધી તમારી આફ્રિકન કન્ટ્રીઝના હેડ્સ ઓફ સ્ટેટ્સ અને મોટી મોટી પર્સનાલિટીઝે લખેલું કે અમારી કન્ટ્રીમાં એઇડ્સ પ્રોજેક્ટ માટે આટલું બધું ફંડ લાવી આપેલું, ધીસ ધેટ. તો પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ. એની ઉપર દયા રાખીને ઓછામાં ઓછી સજા કરજો, કાં તો છોડી દો, તો પણ એ વ્યક્તિ એટલું બધું સોશિયલ વર્ક કર્યું છે, એ આ એક ભૂલને માફીને તો યોગ્ય જ છે. યુએસ કોર્ટ્સે આ બધું કન્સિડર કર્યું અને જ્યારે એનું સેન્ટેન્સિંગ હતું, અને આવા મોટા માણસનું સેન્ટેન્સિંગ હોય ને ત્યારે પેક્ડ કોર્ટરૂમ હોય, પ્રેસ ગેલેરી ફૂલ હોય, અને રજત ગુપ્તા બેઠા હતા અને યુએસ જજે કીધું કે આટલા આટલા પ્રૂફ છે, ડુ યુ એક્સેપ્ટ? રજત ગુપ્તા નીચું માથું રાખીને થોડું હલાવ્યું, એટલે એને કીધું કે યુ આર કન્વિક્ટેડ ઓફ ધીસ ચાર્જીસ. પહેલા કન્વિક્શન આવે અને પછી સેન્ટેન્સિંગ આવ્યું અને યુએસ કોર્ટે કહ્યું કે 2 years ઇન જેલ. અને જ્યારે જજ બોલ્યા કે 2 વર્ષ જેલ, ત્યારે આખું કોર્ટરૂમ સ્ટન્ડ, રજત ગુપ્તાના આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા. એ એક વાક્ય છે ને તમામ બિઝનેસમેન માટે, તમામ કોર્પોરેટ માટે, ઇટ્સ અ રેડ લાઇન નેવર ટુ ક્રોસ. રજત ગુપ્તા બોલ્યા, આઈ એમ કોટિંગ ઇમ ઇન નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. રજત ગુપ્તા બોલ્યા કે માય 40 years ઓફ કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ હેઝ ગોન ડાઉન ઇન ડ્રેઇન ઇન અ 5 સેકન્ડ મિસ્ટેક.
ઇમેજિન એને કેટલો સ્ટ્રેસ આવ્યો હશે આ કક્ષાની વ્યક્તિને બે વર્ષ જેલમાં રહેવું પડે એટલે, કે મારી 40 વર્ષની ઇન્ટરનેશનલ કોર્પોરેટ ઇમેજ મારી એક 5 સેકન્ડની ભૂલમાં ગટર જતી રહી, ગોન ઇન ડ્રેઇન, મારી પ્રેસ્ટીજ, મારી પોઝિશન, મારો પાવર, મારી પોસ્ટ બધું જતું રહ્યું. અને જ્યારે કોર્ટમાં કેસ ફાઇલ થયો ત્યારથી જ ગોલ્ડમેને એમના ડિરેક્ટર તરીકે એને કાઢી નાખ્યા, મેકિન્સીએ કાઢી નાખ્યા, બીજી 20-25 મોટા મોટા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન્સના બોર્ડ ઉપર હતા, બધી જગ્યાથી એને કાઢી નાખ્યા. યુ હેવ ટુ પે અ હેવી પ્રાઇસ ફોર અનએથિકલ પ્રેક્ટિસ. તમને એમ લાગે કે હું થોડું ખોટું કરી લઉં, થોડી ચોરી કરી લઉં, પણ એ જ્યારે તમે પકડાવો ત્યારે હાથમાંથી બધું જ જતું રહેશે. અને એમાંથી જે સ્ટ્રેસ જન્મશે, જે તણાવ આવશે, એ મેનેજ કરો બહુ અઘરો પડશે. એક આવી ભૂલ એ તમારે ફેસ કરવી પડશે અને તમને 10 વર્ષ જીવનમાં પાછળ મૂકી દેશે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? હુએવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો એટલે તમે જેલમાં જાઓ છો, 7 યર્સ ઓફ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ. અમારે ઇન્ડિયામાં એક ભાઈ કિંગ ઓફ ધ સ્કાઈઝ કહેવાતા હતા, એની બહુ મોટી એરલાઇન હતી. પણ બધું ખોટું કર્યું તો હી હેડ ટુ લીવ ઇન્ડિયા વિધાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ. આ તો ઠીક છે, હવે રાજ્યસભાના મેમ્બર હતા એટલે એની પાસે ડિપ્લોમેટનો પાસપોર્ટ હતો એટલે જઈ શકે, ગયા. અમારા ઇન્ડિયામાં એક ભાઈ હતા, એ બહુ સારી બોલિંગ કરતા હતા અને સ્પોટ ફિક્સિંગમાં ઇન્વોલ્વ થયા. T20 ઇન્ટરનેશનલ રમાય, T20I, એમાં સ્પોટ ફિક્સિંગ થાય. એટલે શું કે એક બોલરને એ લોકો ફોડે કે તારે કોઈ પણ એક ઓવરમાં 20 રનથી વધારે આપવાના, એ બોલ એ ઓવર તું જજ કરજે. T20I માં તો કોઈ પણ બોલર 4 જ ઓવર નાખી શકે, 5 બોલર તમારે યુઝ કરવા પડે 20 ઓવરમાં. એટલે એ સેકન્ડ સ્પેલમાં આવે ને 13મી ને 15મી ઓવરમાં, પહેલી બે ઓવર તો પહેલી સ્પેલમાં તો એ પહેલી 5 ઓવરમાં વપરાણી, કારણ કે ઓપનિંગ બોલર હતા. એટલે 13મી કે 15મી બોલરમાં સેકન્ડ સ્પેલમાં આવે ને ત્યારે હેન્કર ચીફ અડધો બાર લટકાવે, આમ બાર કાઢે. એટલે દેટ ઇઝ અ સિગ્નલ ટુ ધ બુકી કે આ ઓવરમાં હું 20 રન આપીશ. અને પછી 2 વખત બોલિંગ રનઅપ ચેક કરે એટલે ટાઈમ આપવો પડે ને. સેટેલાઇટ ફોન્સ લઈને બુકી બધા પેવેલિયનમાં બેઠો અને ટાઈમ આપવો પડે બેટ્સ લગાવવા માટે. પ્રાઇમરી સ્ટેજ બધું તૈયાર થઈ ગયું હોય, ફાઇનલ કોલ જ બાકી હોય બેટ માટે, કે બોલ આ ઓવરમાં આ વ્યક્તિ 20 રન આપશે, શરત માર. તો પેલો કે ના, 20 રન તો ના આપે, જશે જ આ ઓવરમાં 20 રન જશે જ. તો કે ના ના જાય. અને સિગ્નલ મળી ગયો કે 20 રન આપીશ. એટલે પછી ઓવર પિચ ડિલિવરીઝ આવે, એકાદ ફૂલ ટોસ આવી જાય, એકવાર શોર્ટ પિચ ડિલિવરી આવે, પાછો ડીપ ફાઇન લેગ ખસેડીને શોર્ટ પિચ ડિલિવરી નાખે એટલે હુકમાં 4 કે 6 જાય. અને 5મો બોલ પૂરો થયો હોય ત્યાં સુધીમાં 20 રન જો બેટ્સમેને સ્કોર ના કર્યા હોય તો 6ઠો બોલ, ખબર પડી ગઈ બધાને, 6ઠો બોલ નો બોલ પડે, વાઇડ પડે, ગમે તેમ એક ઓવરમાં 20 રન પૂરા કરવાના. અને 20 રન પૂરા કરે ઓવરમાં એટલે કરોડો રૂપિયા બુકીઝ જીતે. અને આ બોલરને એક એક બોલના 15 લાખ રૂપિયા આપવામાં આવતા હતા, એક ઓવર નાખે એટલે 90 લાખ રૂપિયા. અને એક કે 2 બોલ નો બોલ કરતા જેને નાખવા પડે તો પણ એના 15 લાખ ગણવાના. હા, એવી કન્ડિશન હતી. એટલે એક ઓવર 3.5 મિનિટ અને 1 કરોડ રૂપિયા. શું દુકાન ચલાવવાની મલાવીમાં નહીં, આવી એક ડીલ કરી લેવાય ને. 3.5 મિનિટ્સ, 6 ડિલિવરીઝ ટુ બી બોલ્ડ, એટલે 6 બોલ્સ એન્ડ યુ મેક 1 કરોડ રૂપીઝ. મોટી વાત બની જાય ને. પણ એના ફોન કોલ્સ ડાઉટ ઉપર દિલ્હી પોલીસે ટેપ કર્યા અને આખું કૌભાંડ બહાર આવ્યું. ઇમિડિયેટલી ચાલુ મેચે એમને ઉપાડીને દિલ્હીમાં જેલમાં નાખી દીધા અને કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા. આજે BCCI એમની ઉપર લાઈફ બેન મૂકી દીધો કે તારે જિંદગીમાં બોલ પકડવાનો નહીં, શાંતિથી ઘરે બેસીને ભજન કરવાનું, કાર્યક્રમ પૂરો. પ્રોમિસિંગ કરિયર, ઇન્ડિયાઝ એસ પેસ બોલર, વેરી પ્રોમિસિંગ કરિયર, રુઇન્ડ.
તમારા સાઉથ આફ્રિકાના એક ક્રિકેટ કેપ્ટનને બિચારાને આવું થઈ ગયેલું. હા, એટલે જો કહેવાનું શું છે કે કોઈ પણ જગ્યાએ તમે તમારા વર્ક પ્લેસ ઉપર અનએથિકલ પ્રેક્ટિસ કરો, ચોરી કરશો. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા આની માટે, બહુ દેશી ભાષામાં એક ગામડિયા દ્રષ્ટાંત દ્વારા આ વાત પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા હતા. વાત કે તમે કંઈ પણ ખોટું કરશો એ બહાર આવ્યા વગર રહેશે જ નહીં, એ સિદ્ધાંત છે આ પૃથ્વીનો. કારણ કે ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે ને ક્યાંય ખૂણો નથી, એટલે તમે તમારી વાત સંતાડી નહીં શકો. તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ ગ્રામીણ દ્રષ્ટાંત દ્વારા પણ બહુ સચોટ અર્થસભર વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો એ પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય. આ બહુ દેશી ભાષામાં પ્રમુખ સાંઈ સમજાવતા, એટલે કે તમે ખૂણે ખાંચરે અંધારામાં કોઈ જાણતું ના હોય એવી રીતે કંઈક ખોટું કરશો ને એ આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. એ પૃથ્વી ઉપર સિદ્ધાંત છે. પૃથ્વી ઉપર કોઈ વાત સિક્રેટ રહી નથી અને રહેવાની નથી. તો એમાંથી પછી જે સ્ટ્રેસ જન્મશે એ મેનેજેબલ નહીં થાય. એ 5, 10, 15 વર્ષ તમારા જીવનના ખાઈ જાય અને તમે માંડ માંડ એક ઓલ્ટરનેટ ફિલ્ડ ઊભું કરો, માંડ માંડ એક ઓલ્ટરનેટ લાઈન ઊભી કરો અને એમાં ઘણી મજૂરી કરો, ત્યારે કંઈક જૂના કરતાં ડિફિકલ્ટ ટુ ગેટ બેક ધ ઓલ્ડ ગ્લોરી, બટ ધેન યુ હેવ ટુ લેબર ઇટ આઉટ અ લોટ. એટલે એ અનએથિકલ પ્રેક્ટિસિસ તમે કરશો તો પ્રશ્ન આવશે જ, એટલે એનું બહુ ધ્યાન રાખવાનું. બીજું એક સ્ટ્રેસ મેનેજ કરવા માટે, મિનિમમ સ્ટ્રેસ ઉત્પન્ન થાય એની માટે, મેન વિમેન ડિસિપ્લિન એટ યોર વર્ક પ્લેસ. યુ વુડ ફાઇન્ડ વેરી લેસ સ્પીકર્સ ટોકિંગ ઓન ધીસ પર્ટિક્યુલર, બટ વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ એન્ડ વેન આઈ એમ ટોકિંગ ટુ વર્કિંગ પીપલ એન્ડ સ્પેશિયલી મેનેજર્સ, I specially emphasize on this particular topic that if you don't maintain your discipline at your workplace, the man-women discipline, it's definitely going to generate a lot of stress which is not going to be manageable. બહુ ગંભીર વાતાવરણ થઈ ગયું છે, એટલું ગંભીર ના રાખતા. પણ સ્ત્રી પુરુષ મર્યાદા તમારા વર્ક પ્લેસ ઉપર કે તમારા રિલેશનશીપમાં તમે ચૂકશો તો પ્રશ્ન તો બહુ મોટો આવશે. No extra marital relationship has been by the person able to hide. એમાંથી જે સ્ટ્રેસ જન્મશે ને એ મેનેજેબલ નહીં થાય. અ સિમ્પલ હેન્ડશેક કેન પ્રૂવ ડેન્જરસ આફ્ટર 6 મંથ્સ. યુ ગોટ માય પોઈન્ટ? અ સિમ્પલ હેન્ડશેક કેન પ્રૂવ ડેન્જરસ આફ્ટર 6 મંથ્સ. I'm not against women working at workplace. Men and women both should have good education. Both should go at work. They should make a good team together. They should pull in their resources, talents, intelligence, individual specialties to create good projects. But when it comes to physical, mental and emotional expressions at workplace, emathi bahu moto stress generate thai shake. અત્યારે પૃથ્વી ઉપર હજારો મેરેજીસ તૂટ્યા છે બીકોઝ ઓફ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ એટ વર્ક પ્લેસ. અને વર્ક પ્લેસ કરતાં મોર ડેન્જરસ આઇટમ તો આવી જ ગઈ છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એ તો એના કરતાં પણ ડેન્જરસ છે. હમણાં અમેરિકામાં 700 ડિવોર્સ લોયર્સ, એટલે કે લોયર્સ ડીલિંગ વિથ ડિવોર્સ કેસીસ, એની નેશનલ મીટ થઈ, 3 દિવસ સેમિનાર ચાલ્યો અને 3 દિવસના અંતે કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં એ લોકોએ કહ્યું on the land of America, 70% plus reason for divorces is social networking sites. તમને પછી મોટો પ્રશ્ન આ થશે કે મારા સ્પાઉસ પાસે મારો ઈમેલ નો પાસવર્ડ પહોંચી કેવી રીતે ગયો? પણ એ પહોંચી જ જાય છે, એ પહોંચી જ જશે. અગેન રીઝન, ધ અર્થ ઇઝ એન્ડ ઇટ હેઝ સિમ્પલ. આટલું એક યાદ રાખજો, આખું પ્રવચન યાદ ના રહેતા. પૃથ્વી ગોળ છે અને એને કોઈ ખૂણો નથી, એટલે કોઈ વાત છાની રહેતી નથી. એટલે એ આપણે બધાએ જાણપણું રાખવું પડે,
You will lose out your life. You will lose out your family life. You will lose out your business life. You will lose out everything in life. Dominic Strauss-Kahn, International Monetary Fund na president hata. Any pass a $50 million ni signing authority hati. Ki koi pan desh na koi pan project ne loan aapi hoi. IMF, International Monetary Fund hai. To $50 million upar sahi karvi hoi loan aapa mate. E maine koi ne puchwanu nahi. એટલી એની પાસે ઓથોરિટી હતી, પાવર હતો. એવરેજ રોજ 4 થી 7 દેશોના પ્રાઇમ મિનિસ્ટર્સ અને પ્રેસિડેન્ટ્સ અને ફોન કોલ કરે કે પ્લીઝ આપણી પેલી 800 મિલિયનની ડોલરની લોન છે, 500 મિલિયનની, પ્લીઝ પાસ કરો ને જલ્દી. ત્યારે ડોમિનિક સ્ટ્રોસ-કહેન, પોપ્યુલરલી નોન એઝ ડીએસકે, ડીએસકેને સેક્રેટરી હોલ્ડ ઉપર રાખે કે બોસ બિઝી છે, એટલે હેડ્સ ઓફ સ્ટેટ્સને હોલ્ડ ઉપર રાખે. પાવર, સત્તા, પૈસો. અને રોજ 200-300 મિલિયન ડોલર્સ ઉપર સહી કરવાની, જાઓ લઈ જાઓ વાપરો. મજા આવે ને? તમારી પાસે રોજ 200-300 મિલિયન ડોલર આપી દેવાની છૂટ હોય, એ સત્તાની મજા કેટલી. તમને રોજ રાત્રે 5-10 ઇન્વિટેશન હોય કે પ્લીઝ અમારી પાર્ટીમાં આવજો, યુ આર ધ ચીફ ગેસ્ટ, પ્લીઝ અમારી પાર્ટીમાં આવજો, તમે યુ આર ધ સ્ટેજ ગેસ્ટ. 2 ઇન્વિટેશન લંડનના હોય રોજ સાંજે, 1 ઇન્વિટેશન પેરિસનું હોય, 2 ન્યુયોર્કના હોય, અને 5 માંથી 2 ઇન્વિટેશન તો એવા હોય કે તમે યસ કહો તો તમારી માટે અમે ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલીએ તમારા એકલા માટે ન્યુયોર્કથી લંડન. તમે તમને પાછા ન્યુયોર્ક મૂકી જશો, પણ તમે આવો. આ તમે હસો છો, પણ આવા લોકો પૃથ્વી ઉપર જીવે છે કે જેને ચાર્ટર્ડ ઇન્વિટેશન્સ હોય. અહીં તો પેલું ફિક્સ ભાડું છે, મેં જાણ્યું કે અહીંથી લીલોંગ વેવથી જવું હોય કે અહીંથી 4 હજાર જવું હોય, બધે 150 જ આપવાના. એવું મને એક જણા જ કહેલું સવારે. એટલે આપણે વાતાવરણમાં જીવતા હોય ને, એટલે આપણને ખબર જ ના હોય કે ચાર્ટર્ડ ઇન્વિટેશન્સ કોને કહેવાય. એવા ઇન્વિટેશન્સની એ માણસ ટીવાયેલા, એનાથી એક ભૂલ થઈ ગઈ. એકવાર ન્યુયોર્કથી નીકળ્યા લંડન આવ્યા, ઈ ચેક્ડ ઇનસાઇડ એ હોટેલ અને પાછું પેરિસ આવવાનું હતું. પણ એ પહેલાં હું તમને એક વાત કરું કે ગયા વર્ષે ફ્રાન્સના પોલ્સ થયા અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ નક્કી થવાના હતા, એમાં પ્રી પોલ સર્વે થયો અને ધીસ ગાય ઓલ્સો હેડ થ્રોન ઇઝ હેટ ઇન ટુ ધ રિંગ. અને પ્રી પોલ સર્વે ઓનલાઈન થયો, એમાં 67% વોટિંગ ડોમિનિક સ્ટ્રોસ-કહેન માટે થયું કે વી વોન્ટ હિમ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. એટલે કેવું કરીએ, તમે IMF ના પ્રેસિડેન્ટ હો, ત્યાંથી તમે ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનો. આખી જિંદગી પાવરમાં જ જીવવાનું ને. પણ હવે એક ભૂલ કરી કે લંડન હોટલમાં ચેક ઇન થયા અને રૂમની અંદર ગયા, એવું કહેવાય છે અકોર્ડિંગ ટુ મીડિયા રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ યુકે કોર્ટ પ્રોસિડિંગ્સ, કે હી મિસબિહેવ વિથ અ મેઇડ. એ રૂમમાં કામ કરવા માટે કોઈ બાય આવી હશે, એની સાથે થોડું મિસબિહેવિયર કર્યું એમણે, અને બાય રૂમની બહાર દોડતી દોડતી નીકળી, ચિલ્લાતી ચિલ્લાતી, એટલે આમ બૂમો પાડતી પાડતી રૂમની બહાર નીકળે. મેઇન ગેલેરીમાં આવે 5-star હોટલમાં, એટલે તો પેલા સીસીટીવી કેમેરા ચાલુ હોય, એટલે ગેલેરીમાંથી એ બાઈ ચિલ્લાતી ચિલ્લાતી બહાર આવીને કેમેરામાં આવી ગયું. અને બાઈએ સીધું જ પોલીસ સ્ટેશન ઉપર જઈને કે ધીસ ગાય મિસબિહેવ વિથ મી, અને તરત જ એમનો પાસપોર્ટ સીઝ થયો. જેવો પાસપોર્ટ સીઝ થયો એટલે IMF એમની પ્રેસિડેન્ટશીપ સસ્પેન્ડ કરી નાખી. What you lose by a small mistake, what you have to pay by a small mistake, પછી આમાંથી જે તણાવ આવે ને એને મેનેજ કરો બહુ અઘરો પડે. અને પછી UK કોર્ટ્સમાં પ્રોસિડિંગ ચાલ્યા, પછી તો આવા કેસમાં આવા મોટા માણસ હોય ને સામે બહુ નાની વ્યક્તિ હોય, એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ જાય, મિલિયન્સ ઓફ ડોલર્સમાં પાઉન્ડ્સમાં થયું. People of France rejected him in the next online poll. Okay, we don't want such dirty person as our president. અને આજે વ્યક્તિ ફોર્મર USSRની એક નાની કન્ટ્રી છે, એમાં ગવર્મેન્ટના એક નાના ફિનાન્શિયલ એડવાઇઝર છે, જે વ્યક્તિ G4, G7, G15, G20ની મિટિંગમાં ટ્રમ્પ, થેરેઝા મે, નરેન્દ્ર મોદી એની સાથે બેસીને ચર્ચા કરવાનો હતો, એ વ્યક્તિ આજે એક નાની સ્મોલ ગવર્મેન્ટને ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે એક નાની નોકરી કરે છે. ક્યાં હતા અને ક્યાં આવી ગયા? એક ભૂલ. તમને એમ થાય કે ના, વી આર મોડર્ન, ઇટ્સ ઓકે, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ઓકે, પણ ડિસિપ્લિન્સમાં તો ધ્યાન રાખવું જ પડશે.
એ ડિસિપ્લિન્સ તમે ચૂક્યા તો દેર કેન બી અ બિગ ઇશ્યુ ઇન યોર લાઈફ. ઇવન અ સ્માઇલ કેન બી રોંગલી ઇન્ટરપ્રિટેડ, યસ ઓર નો? ખુલીને તો લોકો ધ્યાન નથી પાડી શકતા. એટલે એ સ્ટ્રેસ પછી આવશે, એ મેનેજેબલ. આજે 5-7 વર્ષ આ પ્રસંગને થયા. હમણાં કોઈ નાના મેગેઝિને એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમને સ્પષ્ટ પૂછ્યું કે આર યુ એબલ ટુ મેનેજ યોર લાઈફ નાઉ? તો કે યસ, આઈ એમ ક્વાઇટ એટ પીસ, બટ સ્ટીલ દેર આર સ્લીપલેસ નાઇટ્સ ઇન માય લાઈફ. આજે 5-7 વર્ષ પછી પણ આ પરિસ્થિતિ તો છે જ. એટલે પછી મેનેજ કરવો બહુ અઘરો પડશે. એટલે બેઝિકલી આ બે વસ્તુનો ખૂબ ખ્યાલ રાખવો પડશે. એક એથિકલ પ્રેક્ટિસિસ એટ યોર વર્ક પ્લેસ, એન્ડ સેકન્ડ ઇઝ મેન વુમેન ડિસિપ્લિન ઇન યોર ઓલ રિલેશનશિપ્સ એટ યોર વર્ક પ્લેસ, એન્ડ એસ્પેશિયલી એટ ધ મોસ્ટ ડેન્જરસ પ્લેસ દેટ ઇઝ કોલ્ડ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એટલે એ જે સ્ટ્રેસ જન્મશે પછી એ મેનેજેબલ થવો બહુ અઘરો પડશે. એટલે એનો ખાસ ખ્યાલ રાખવાનો. પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણે પોતે આ એક મર્યાદા મૂકી છે કે તમે આ સ્ત્રી પુરુષની મર્યાદા સાચવીને સમાજમાં રહેજો, અને એ મર્યાદા જો નહીં સચવાય તો બહુ જ બધા પ્રશ્નો સમાજમાં થાય છે ને. અને આપણે ઘણી બધી મર્યાદાઓ સાચવીએ છીએ, પણ ઘણી બધી મર્યાદાઓ હજી સાચવવાની બાકી છે. ઓનલી ધેન ઇટ કેન બી મેનેજેબલ, ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેનેજ ઇટ. એટલે આ બે વસ્તુનો ખ્યાલ રાખવાનો. ત્રીજી એક વસ્તુ છે જેમાં તમે સ્ટ્રેસ મેનેજ કરી શકો, એ અમુક સર્ટન ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ્સ ઓફ લાઈફ. એમાં એક અન્ડરસ્ટેન્ડિંગ એ છે જે ઘણી વખત એક પ્રિન્સિપલ અમે સમજાવીએ છીએ, ઇટ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ઓફ 40-30-20-10. પ્રિન્સિપલનું નામ શું છે? 40-30-20-10. ધ પ્રિન્સિપલ ઓફ 40-30-20-10, દેટ ઇઝ એપ્લિકેબલ ટુ યોર વર્ક એન્ડ એપ્લિકેબલ ટુ યોર રિલેશનશિપ બંને. તમે જીવનમાં જેટલા કામ કરવાના નક્કી કર્યા હશે એમાંથી 40% કામ સફળ થશે. તમે જેટલા સંબંધો જીવનમાં નક્કી કર્યા હશે એમાંથી 40% સંબંધો બહુ સરસ ગુડી ગુડી સ્વીટી સ્વીટી ચાલશે લાઈફ ટાઈમ. તમે જેટલું કામ નક્કી કર્યું હશે એમાંથી 30% કામ એવા હશે કે જે કામ પૂરા કરવામાં તમારે લોટ ઓફ એક્સ્ટ્રા રિસોર્સિસ પમ્પિંગ કરવા પડશે. સંબંધોમાં પણ 30% સંબંધો એવા છે કે સંબંધો જાળવવા માટે તમે સામેવાળી વ્યક્તિને ખૂબ માન આપવું પડશે. ટૂંકમાં રિલેશનશિપ મેન્ટેનન્સ બહુ માંગશે. એટલે કેટલા ટકા થયા? 70. પછી 20% કામ એવા છે જે બગાડવા માટે સર્જાયેલા છે. એક્સેપ્ટ ઇટ, યુ વિલ મેનેજ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ મેનેજ થશે કે મારું આ કામ કેમ બગડ્યું. પણ પૃથ્વી ઉપર 7 કરોડની વસ્તી છે, 7 અબજની, એમાં દરેકના જીવનના 20% કામ તો બગડે જ છે. એક્સેપ્ટ ઇટ, એ સ્વીકારો, એટલે સ્ટ્રેસ મેનેજ થઈ જશે. મારા બધા જ કામ સફળ થવા જોઈએ એટલે સ્ટ્રેસ આવશે. કારણ કે ઇફ દેર આર 100 રીઝન્સ વિચ કેન બ્રિંગ સક્સેસ ટુ યોર પ્રોજેક્ટ, દેર આર 1000 રીઝન્સ વિચ કેન ફેલ યોર પ્રોજેક્ટ એન્ડ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ. યસ ઓર નો? ઇફ દેર આર 100 ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સક્સેસ ઓફ યોર વર્ક, દેર આર ધ 1000 ફેક્ટર્સ વિચ કેન અફેક્ટ ધ ફેલિયર ઓફ યોર વર્ક એન્ડ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ. ફોર એક્ઝામ્પલ, તુવેર દાળના ભાવ એકદમ વધી જાય તો મલાવીમાં ટેન્શન, એમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટેન્શન. અને તુવેર દાળના ભાવ વધે ને સામે પ્રોસેસિંગ આખું કરીને તમે દાળ બનાવો, તુવેરમાંથી દાળ બનાવો, તો દાળ જે ફાઇનલ પ્રોડક્ટ બની હોય એના ભાવ પણ રો મટીરિયલ જેટલા જ હોય. હા, એવું થયું તો હશે, થયું તું? રો મટીરિયલ અને ફિનિશ પ્રોડક્ટ બંનેના ભાવ સરખા થઈ, કારણ કે પેલાના ભાવ બહુ વધે અને પછી તમે સ્ટોક કરીને રાખ્યો હોય અને પછી ભાવ તૂટે, કે ભારતની તો પ્રજા બધી 125 કરોડની છે, તે મારું એક ગોડાઉન કઈ દાળ નહીં ખાય એક વર્ષમાં, પણ ના ખાધી છો ને. જેટલાય તાળીઓ પાડીને બધા દાળના ધંધામાં છે નક્કી. એટલે 20% કામ જીવનમાં બગડવા માટે સર્જાયેલા છે. એવી જ રીતે
લિસન કેરફુલી, 20% સંબંધો પણ જીવનમાં બગાડવા માટે સર્જાયેલા છે. પછી એ કોકને પતિ પત્ની ના હોય, કોઈને મિત્ર ના હોય, કોઈને બિઝનેસ પાર્ટનર ના હોય, ફેમિલી રિલેશન્સ હોય, 20% ઓફ ધ રિલેશનશિપ્સ ઓફ યોર લાઈફ આર બાઉન્ડ ટુ ગેટ સ્પોઇલ્ડ. એક્સેપ્ટ ઇટ, તો સ્ટ્રેસ મેનેજ કરી શકશો. મારા સગા ભાઈ આવું કર્યું કરે, મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, અમે બિઝનેસ પાર્ટનર બન્યા, 40 વર્ષનો રિલેશનશિપ, એને આવો દગો દીધો. દે લાઈફ. એટલે 20% કામ અને 20% સંબંધો બગાડવા માટે સર્જાયેલા છે. એ એક્સેપ્ટન્સ બ્રિંગ્સ મેનેજમેન્ટ ટુ સ્ટ્રેસ. બગડે એટલે તો સ્ટ્રેસ તો આવવાનો જ છે, તણાવ તો આવવાનો જ છે, પણ એને મેનેજ કરવા માટે શું? એક્સેપ્ટન્સ, સ્વીકાર. લાઈફ છે, થાય. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સ્મૂથ રોડ, બમ્પી રાઈડ પણ આવે. હવે કેટલા પર્સન્ટેજ થયા? 10 રહ્યા, 90 પૂરા થયા. છેલ્લા 10% કામ તમને ઓબ્જસ અને સિવિયર લોસ આપવા માટે જ આવે છે, અને છેલ્લા 10% સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે. જીગર જાન મિત્ર જાણી દુશ્મન થઈ જાય. બન્યું હશે, ઘણા એવા પ્રસંગ બન્યા હશે. ધ બેસ્ટ ઓફ ફ્રેન્ડ્સ બીકમ ધ વર્સ્ટ ઓફ એનિમીઝ, એન્ડ યોર વર્સ્ટ એનિમી વોઝ ડેફિનેટલી વન્સ અપોન યોર બેસ્ટ ફ્રેન્ડ, કારણ તો જ તમારી ડિટેલ્સ એને ખબર હોય ને. એટલે છેલ્લા 10% કામ એ તમને અબજશ આપવા માટે અને સિવિયર લોસ લાવવા માટે જ આવે છે, અને 10% તમારા જીવનમાં તમે બનાવેલા સંબંધો એ દુશ્મનાવટમાં, એનિમિટીમાં પરિવર્તિત થવા માટે જ આવે છે. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ વિલ મેનેજ ધ સ્ટ્રેસ. ધીસ ઇઝ ધી કોલ ધી 40-30-20-10 પ્રિન્સિપલ. આ પણ એક તમે ટેક હોમ કોમોડિટી છે. This is a take home commodity. 40-30-20-10. This is the reality. This is the fact of every human being's life. Yes or no? If you agree with me, raise your hands. Yes or no? જો બધા હાથ ઊંચો કર્યો. બધાની આ હકીકત છે. આપણને હજી એનિમલ કિંગડમ અને પ્લાન્ટ કિંગડમની ડિટેલ નથી ખબર, પણ આ 40-30-20-10 પ્રિન્સિપલ મસાઈ મારામાં લાગુ પડે છે, સેરેંગેટીમાં લાગુ પડે છે, બધે લાગુ પડે છે. કે ચિત્તો દોડે એટલે દર વખતે હરણ એની પાછળ પકડાઈ જાય એવું નથી હોતું. હા, દેર આર ફેલ્ડ એટેમ્પ્સ દેર ઓલ્સો. એટલે એ પાછું પેલો 20-10 કેટેગરીમાં જાય એનું વર્ક પણ. એમાં ક્યાંક ભેખડ ઉપડી લપસે ને તો ચિત્તો છોલે જાય બિચારો 3 દિવસ સુધી ઊભો ના થઈ શકે. એટલે પાછું પેલું 10 કેટેગરીમાં આવી જાય. એટલે જીવ પ્રાણી માત્ર 40-30-20-10 પ્રિન્સિપલ ઉપર જીવે છે. મેં 500 પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ઓટોબાયોગ્રાફીઝ એન્ડ બાયોગ્રાફી, ફ્રોમ સરદાર પટેલ ટુ મહાત્મા ગાંધી ટુ અબ્રાહમ લિંકન ટુ સ્વિંગસ્ટન ચર્ચિલ ટુ સરદાર પટેલ ટુ સચિન તેંડુલકર ટુ નેલ્સન મંડેલા, એવરીબડી. એનાથી એમાં સાર રૂપે હું તમને વાત કરું છું. આ મેં ડિઝાઇન કરેલો એક પ્રિન્સિપલ છે, જે ટીચ ટુ કોર્પોરેટ્સ, અને આમાં તો હું 2 કલાકનું પ્રવચન કરું છું. 40-30-20-10 એ સ્વીકારશો ને એટલે જીવનમાં ખૂબ સ્થિરતા આવશે અને તણાવ મેનેજ થશે. જેવા કોઈક સંબંધ બગડે ને એટલે એને 2 મહિનાના અંતરે 6 મહિના સુધી 3 પ્રયાસ તમારા તરફથી થવા જોઈએ સંબંધ સુધારવાના. અને 3 પ્રયાસ અને 6 મહિના પછી ના સુધરે તો બહુ મોટી ગુડબાય એને કહેવાની, બહુ મોટું વિશ આપી દેવાનું, તું તારા જીવનમાં ખૂબ સફળ થા. પછી ટર્ન અરાઉન્ડ થઈ જવાનું અને મુખ્ય અગત્યનું કામ ભૂલવાનું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. એટલે શું પેલું સ્કેન કરે ત્યારે પાછો નંબર, જ્યારે જ્યારે આણે મને આવું કર્યું, એને કહેતા ભાઈ ડિલીટ કરી નાખ ને, એટલે ઓછું. આ મેં 500 છે, 499 થશે, શું ફેર પડે છે. એટલે એ પ્રેક્ટિકલ સોલ્યુશન છે સ્ટ્રેસ મેનેજ કરવા માટે. જીવનમાં દરેક વ્યક્તિના 20-10 જે છેલ્લા પર્સન્ટેજ છે, ફરગેટ એન્ડ ફરગીવ સ્ટેટસ ઉપર આવવું જ પડે છે. એટલે એ પ્રસંગ જીવનમાં બની ગયો, એ તમને એકવાર દુઃખ આપ્યું, એ પ્રસંગ તમે જેટલી વાર યાદ કરશો એટલી વાર તમને દુઃખ આવશે. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન, ઇવન ઇફ યુ ગો ટુ લંડન.
જે થઈ ગયું થઈ ગયું. યુ કાન્ટ ચેન્જ ધ પાસ્ટ ઇવન ઇફ યુ આર ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એઝ સિમ્પલ એઝ દેટ. તમે ગમે તેટલા શક્તિશાળી હોય, ગમે તેટલા પ્રતિષ્ઠિત અને ગમે તેટલો તમારી પાસે મટીરિયાલિઝમ હોય, તમે પાસ્ટ તો બદલી જ નથી શકતા. તો પાસ્ટ સાથે જીવવું એમ નહીં, પાસ્ટને ભૂલીને જીવવાનું, તો સ્ટ્રેસ મેનેજ થઈ જાય. બસ મારા જીવનમાં કેમ થયું, બસ આ પ્રશ્ન આપણને મેજર નડે છે બધાને, હા કે ના? આ નહોતું થવું જોઈતું. કેમ થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થયું, હવે તાર શું કરું બોલ. હા, સ્ટ્રેસ મેનેજમેન્ટની રીત શીખવાડું છું. તણાવ થઈ ગયું એટલે તણાવ તો આવ્યો, નહોતું થવું જોઈતું પણ હવે થઈ ગયું છે, તો તું શું કરીશ બોલ. કરીશ, યુ હેવ ટુ લીવ વિથ ઇટ, ટ્રાય ટુ ફરગેટ ઇટ. કમ્પ્યુટર ઉપર કેટલી વખત આપણે ડિલીટની સ્વિચ દબાવીએ છીએ, કીબોર્ડ ઉપર એવી થોડીક અહીંયા પણ દબાવવી પડે, ડિલીટ ગયું. Harsh facts of life, harsh facts of life, you have to accept it, you have to live with it. And if you can't, you will live a very stressful life, very stressful. એટલે મેનેજ કરવા માટે આપણે એક સમજણ ખૂબ જરૂરી છે. બીજી એક બહુ જ અગત્યની સમજણ, ધ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ, જે સનાતન સમજણ છે, સર્વોચ્ચ સમજણ છે, એ હું આ દેહ નથી, હું આત્મા છું. આઈ એમ નોટ ધીસ હ્યુમન બોડી, આઈ એમ ધ સોલ. પ્રમુખ સ્વામી મહારાજને આ વિષય ખૂબ પ્રિય હતો અને એમને એમના જીવનમાં 95 વર્ષ સુધી આ વસ્તુ આપણને ખૂબ દ્રઢ કરાવી. એ આ વસ્તુ છે, આ મુખ્ય સમજણ છે જીવનની, કે હું આ શરીર નથી, હું આ દેહ નથી. આ શરીર તો 70-80 વર્ષનો ખેલ છે. આવા તો કેટલાય શરીર આપણને પ્રાપ્ત થયા અને કેટલાય શરીર પ્રાપ્ત થશે. હું આત્મા છું. આ કોર્પોરેટ વર્લ્ડને પણ સારા સારા મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. આ થોટ, જેને કહેવાય આત્મવિચાર, જેને કહેવાય આત્મનિષ્ઠા, અને આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે. ભગવાન સ્વામિનારાયણે એમની વાતોમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને કદાચ એમના 273 જેટલા વતનામૃત છે એમાં પહેલી અગત્યની વાત ભગવાન સ્વામિનારાયણ કરી હોય તો એ ભગવાનનો મહિમા, અને બીજી અગત્યની વાત કરી હોય એ આત્મનિષ્ઠાની વાત કરી છે. કારણ કે આ બોડી પેરિશેબલ છે તો આપણને દેખાય છે કે નહીં? આપણે બાળક હતા, યુવાન થયા, ઘરડા થયા, આપણને બધાને દેખાય છે. આપણને બધા, આપણે આપણું જીવન જોઈ શકીએ છીએ. પરમપૂજ્ય કોઠારી સ્વામી આપણી સભામાં પધાર્યા છે, આપણે સૌ એમને આવકારીએ છીએ. આ આત્મવિચાર આજે મોટા મોટા કોર્પોરેશન શીખવાડવામાં આવે છે, યુ આર નોટ ધીસ બોડી, યુ આર ધ સોલ. આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે. શાસ્ત્રોક્ત વિચાર છે, મહાન ઋષિમુનિ આપણને આપ્યો છે અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. આનાથી એડવાન્ટેજ શું, તમને પ્રેક્ટિકલ સમજાવું. આધ્યાત્મિક ભગવાનનું ધામ, દેટ ઇઝ અ લેટર સ્ટોરી, પણ તમને આ વિચારથી પ્રેક્ટિકલ લાભ શું થશે? તો આ વિચાર ના હોય અને કેવળ આપણે આપણા બોડીને આપણે માનતા હોય, જો સાયન્સ પણ કહે છે કે 5 વર્ષમાં શરીરના બધા સેલ બદલાઈ જાય છે, એટલે 5 વર્ષ પહેલાં તમે જે હતા એમાંનું એક સેલ પણ તમે અત્યારે નથી, એક કોષ પણ તમે નથી. તો આ વિચારથી પહેલો મોટો લાભ શું, કે શરીરમાં કોઈ બીમારી આવે એના લીધે સ્ટ્રેસ આવે. સામાન્ય નાની બીમારી હોય તો તણાવ ના આવે, કારણ કે આપણને ખબર છે 2-5 દિવસમાં મટી જવાની. પણ પેરાલિસિસનો સ્ટ્રોક આવી ગયો નાની ઉંમરે, અથવા કોઈ ડિઝેબિલિટી આવી ગઈ, એક્સિડન્ટ થયો અને મેજર ડિઝેબિલિટી આવી ગઈ, તેમાંથી તણાવ જન્મવાનો જ. પણ એ વખતે આ વિચારની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે આપી છે કે આ દેહ છે એ નાશવંત છે, તુચ્છ છે અને દુઃખરૂપ છે. કેટલો સરસ વિચાર છે. આપણા શાસ્ત્રકારો અને ભગવાન સ્વામિનારાયણ તો આજ્ઞા કરી છે કે આ વિચાર રોજ કરો, કે આ દેહ એના પ્રારબ્ધ અનુસાર ચાલે છે, આમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે, પ્રસિદ્ધિ પણ મળે અને અબજશ પણ મળે, પ્રગતિ પણ થાય અને અધોગતિ પણ આવે.
પણ એ વખતે ભગવાન કૃષ્ણએ જે અર્જુનને કહ્યું શ્રીમદ ભગવદ્ ગીતામાં કે અર્જુન તારાને મારા બધા કેટલાય જન્મ થઈ ગયા, જનજી કેટલાય થશે, એટલે આ વખતે આપણે મલાવીમાં ધંધો કર્યો, ગયા વખતે ઝામ્બિયામાં કરેલો, આવતી વખતે પાછું અંગોલામાં કરશું, પછી પાછી એક વખત ભારત આવશું, પાછા લંડન જશું, તો કેટલાય જન્મ થઈ ગયા. જ્યાં સુધી આ ફૂલ અટેચમેન્ટ છે બોડી સાથે ત્યાં સુધી તણાવ આવવાના છે. તો એ વિચાર રોજ કરવો પડે કે ધીસ ઇઝ અ 70 or 80 યર ગેમ, હું તો આત્મા છું, આ દેહ નથી. તો ફિઝિકલ ઇલનેસ આવશે એમાં વિચાર બહુ કામમાં આવશે. એવી જ રીતે ધંધામાં ખોટ આવશે તો પણ આ વિચાર કામમાં આવશે. એવી જ રીતે સગા સંબંધીઓમાં વિખવાદનો પ્રશ્ન આવશે તો પણ આ વિચાર કામમાં આવશે. બધે જ ઠેકાણા વિચાર કામમાં આવશે. જેમ પૈસા હોય તો જીવનમાં બધું વસાવી શકાય, એમાં આત્મવિચારમાં એટલી તાકાત છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સુખ તો પછીની વાત છે પણ સ્થિરતા તો આપી શકે, એટલી તો આ વિચારમાં તાકાત છે જ. તો જો આઈનેસ એન્ડ માઇનસ માંથી બહાર નીકળો, હું અને મારું માંથી, જેના લીધે સ્ટ્રેસ જન્મે છે એની માટે આ વિચાર છે. ધારો કે કોકે તમને ગાળ દીધી કે તમે ગધેડા જેવા છો, કેટલું લાગી આવે આપણને, હા કે ના? બધાને, તમને અમને બધાને, કોકે ગધેડા જેવો છો. હમણાં પ્રવચન પતન કોક મને એમ કે ગધેડા જેવું તે પ્રવચન, તો મને લાગી તો આવે ને, દુઃખ તો લાગે, અપમાન તો થાય, બધાને લાગે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ પ્રેક્ટિકલ વિચાર સમજાવતા હતા. કોક તમને એમ કે તમે ગધેડા જેવા છો, પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા કે પહેલા તો આંખ બંધ કરીને વિચારવું કે મારે લાંબા કાન છે નથી, મારે ધોળું ચામડું છે નથી, મારે પાછળ નાની ટૂંકી પૂંછડી છે નથી, મારે ચાર પગ છે નથી, બસ હું ગધેડો નથી, આટલું જ વિચારવાનું છે. કેટલો સરસ વિચાર છે, તણાવ જીવનમાં ન આવે એની માટે. કોક બોલનારો તો બોલી ગયો, ગાળ દેનારો તો દઈ ગયો, કારણ કે એની તો કોઈ ખોટ છે નહીં. ગાળ દેનારાની તો પૃથ્વી પર કોઈ ખોટ છે જ નહીં. આપણે આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ સરસ કરતા કે કોક તમને કંઈક વસ્તુ આપે ને તમે લો નહીં, તો એ વસ્તુ ક્યાં રહે? કાં તો એની પાસે રહે, કાં તો વચમાં પડે. એમ કોક તમને ગધેડો કે શું કામ લેવાનું, ભલે એની પાસે રહ્યું. તમને કોક ગધેડા કે ત્યારે તમે ગધેડા નથી થતા, તમે સ્લીવ રોલ કરો ને મને ગધેડો કીધો હવે થયો, કારણ કે તે માની લીધું ને કે મને કયો માની લીધું. એટલે પ્રશ્ન, આખી દુનિયા શું કહે છે કે મહાભારત શેના લીધે થયું? દ્રૌપદીજીએ દુર્યોધનને વેણ માર્યું કે આંધળા ના તો આંધળા, એટલે જરા દુર્યોધનને માનભંગ થયું અને એમાંથી આખું મહાભારત થયું. આખી દુનિયા માને છે, પ્રમુખ સ્વામી આ નથી માનતા. પ્રમુખ સ્વામીનો અભિપ્રાય બહુ જુદો છે. પ્રમુખ સ્વામી મહારાજ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઉપર વાત કરતા કે દ્રૌપદી ના બોલ્યા હોત તો કોઈક બીજું બોલ્યું હોત, પણ મૂળ દુર્યોધનમાં આત્મનિષ્ઠાની ખામી હતી. એટલે પ્રશ્ન હતો, દુર્યોધને ખાલી એટલું જ વિચારવાનું હતું કે બોલનારા બોલી ગયા, હું ક્યાં આંધળો છું? મારા પિતા આંધળા છે બરોબર છે, પણ હું ક્યાં આંધળો છું? હું તો જોઉં છું, જો ના બે આંખ છે, હું બધું જોઉં છું, આટલું જ વિચારવાનું હતું. આ પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય છે. દ્રૌપદી ના બોલ્યા, કોઈ બીજા બોલ્યા હોત તો શું બીજી વાર મહાભારત કરત? અટેક્સ તો ચાલુ રહેવાના. ટુ મેનેજ સ્ટ્રેસ, મેક યોર ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ. હુમલા તો ચાલુ રહેવાના, કુટુંબમાંથી, પરિવારમાંથી, સમાજમાંથી, ધંધામાંથી, બધે. તમારું ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ છે, તમે બખ્તર સ્ટ્રોંગ પહેરેલું છે, તો અથડાઈને પાછું જતું રહેશે. ન્યુક્લિયર બંકર તમારે ડેવલપ કર્યો, ન્યુક્લિયર બોમ્બ તો ફૂટે કરો. એ આત્મવિચાર છે, દેટ ઇઝ અ સ્ટ્રોંગ ડિફેન્સ સિસ્ટમ, સ્ટ્રોંગ આર્મર વિચ કેનોટ બી પિયર્સ્ડ. એને કોઈ તલવાર કે કોઈ ભાલો અંદર ઘૂસી ના શકે. તો તમે તણાવ મેનેજ કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ પ્રેક્ટિકલ આ વાતમાં એક ત્રીજી વાત સમજાવતા હતા. તમારું નામ શું છે? બાજુમાં મહેશભાઈ. તમારી સામે આંગળી ચીંધીને એમ કહો કે હસમુખભાઈ અહીંયા હોતો, તો તમે શું કહો? હું તમને એમ કહો કે હસમુખભાઈ જરા અહીંયા હોતો, તો તમે શું કહો? બસ જો તમે બોલ્યા ને કે હું હસમુખભાઈ નથી, હું મહેશભાઈ છું. હું ફરી વખત કહું હસમુખભાઈ અહીંયા હોતો, તમે શું કહો? કે સ્વામી કદાચ તમારે કોકને મળ્યા હશો મારા જેવો ચહેરો હશે હસમુખભાઈનો, પણ હું હસમુખભાઈ નથી. એટલું તો કોને? પ્રમુખ સ્વામી મારે કહેતા કોક એમ કે ગધેડા જેવો છું, તો આપણે કહેવાનું ના હું તો માણસ છું, હું ક્યાં ગધેડો?
શાંતિથી જ વાત કરવાની. પ્રમુખ સ્વામી મારા જીવનમાં જ્ઞાન એપ્લિકેબલ હતું એટલે અમને તણાવ ના આવ્યો. વિચાર તો કરો તમે સિચ્યુએશન, લંડનમાં એલિપેલી સ્ટેડિયમમાં સુવર્ણ તુલા થાય, તમારી 45,000 ઓડિયન્સ લાઈવ તમારું ક્લેપિંગ કરતું હોય, એ સિચ્યુએશન તમે ખાલી ઇમેજિન કરો. આપણને તો ઇમેજિન એટલે ના કરી શકીએ, અથવા તેની ગરિમા એટલે ખ્યાલ ના આવે કે આપણને આ કક્ષાનું માન આપણે જોયું જ નથી. આપણે બહુ તો કેટલી કક્ષાનું માન જોયું હોય, કોકના ઘરે મહેમાન થઈ ગયા આપણને કે બેસો બસ એટલું, બાકી ત્રાજવે બેસીને તોલાવું એ આપણે જોયું નથી, જોવાનાય નથી પ્રેક્ટિકલી. એટલે આપણને આ કક્ષાનું માન કોને કહેવાય એનો અનુભવ નથી. એ કક્ષાના માન પરથી અપમાન થાય ત્યારે માણસનું કાળજું તૂટી જાય. હા, પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા થઈ. જોકે પ્રમુખ સ્વામી મહારાજે આખું દાન કરમસદ આપી દીધું ને આખી મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. ત્યાંથી આવે ને ઉતાર આવે ને એક વ્યક્તિ એમનું અપમાન કર્યું કે તમે અમારામાં બુદ્ધિ જ નથી, તમે યુવાનોને દીક્ષા આપો છો ને ડૉક્ટર એન્જિનિયરને તો ભવિષ્યમાં સમાજમાં ડૉક્ટર એન્જિનિયરની ખોટ આવશે. એટલે જેટલા છે એટલા તો નોકરી આપેલા, પણ આવું ખખડાય. પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એમને અટકાવવાનો પ્રયત્ન કર્યો, સ્વામી કે બોલી લેવા દો. એલિપેલીના એ દ્રશ્ય અને અપમાન વચ્ચે 45 મિનિટનો જ ગેપ હતો. કોઈ વ્યક્તિ અપમાન સહન ના કરી શકે. અને પ્રમુખ સ્વામી મહારાજ એટલા જ સ્થિર, અને પેલા બોલી દીધું. પછી પ્રમુખ સ્વામી મહારાજે વિવેક સાગર સાને કીધું કે આને જમાડી દેજો. કેટલી સ્થિરતા! એટલે આજે ગધેડો કીધાના 3 પ્રિન્સિપલ આર્મર તરીકે, બખ્તર તરીકે પ્રમુખ સાહેબ શીખવાને 3 એમને સિદ્ધ હતા. કે દેહને કહી ગયો છે ને, આત્માને ક્યાં કહી ગયો છે, અથવા તે ભલે ને કહી ગયો, આપણે ક્યાં એવા છીએ? કેટલી સ્થિરતા! પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈ મહેતાએ મુંબઈમાં 1991 એક ઇન્ટરવ્યૂમાં પૂછેલું કે કોઈ તમારી ટીકા કરે તો, તમે આટલું બધું સારું કામ સમાજ માટે કરો છો ને તમારી કોઈ ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજે નિષ્પૃહ ભાવે કીધું અમને એની પડી જ નથી. પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો એ સાચા હોય, અમે અંતર્દ્રષ્ટિ કરીએ અને એ સાચા હોય તો અમે પરિવર્તન કરીએ, અમે સુધારો કરીએ. તરત હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું ને ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો આપણે શું રિએક્શન આપીએ, એન્જો ઝઘડવા જઈએ ને? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે ટીકા કરનારને કોઈ દિવસ જવાબ આપવા ગયા નથી, અમારા ગુરુનો એ સિદ્ધાંત નથી. અમે મનોમન પ્રાર્થના કરીએ છીએ કે ટીકા કરનાર વ્યક્તિને ભગવાન સદબુદ્ધિ આપે, બાકી અમે ચોખવટ કરવા જતા જ નથી. આવી રીતે તણાવ મેનેજ થાય, સ્ટ્રેસ મેનેજ થાય. બાકી સ્ટ્રેસ તો જન્મે ને, કે હું આટલું કામ સારું સમાજ માટે કરું છું, સવારથી રાત સુધી લોકો આવું બોલે છે, તણાવ આવે કે નથી કરું, જા છોડી દે કે નહીં, ગમે તે માણસ છોડી જાય તણાવ આવી જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે મેનેજ કેવી રીતે કરી શક્યા? આ સમજણથી, આ વિચારથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે યોર બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ યોર બેસ્ટ આર્મર. સારી સમજણો એ જ તમારું બખ્તર છે તણાવની સામે. તો સારી સમજણો આવી જીવનમાં દ્રઢ કરી હોય, બીજી એક જીવનની હકીકત સમજી લેવાની, એટલે તણાવ મેનેજ કરી શકે. જીવનમાં 10 દુઃખ એક ચિઠ્ઠીમાં લખી રાખવાના, 10 મોટા દુઃખ. પહેલું, નાની ઉંમરે કેન્સર આવે. બીજું, નાની વયે જીવન સાથી ગુમાવવા પડે, પોસિબલ છે. ત્રીજું, ધંધામાં મોટી ખોટ આવે, કંઈ પણ રાજકીય ઉથલપાથલ થાય, ઓવરનાઇટ કંઈક ડિસિઝન લેવાઈ જાય, ઉથલપાથલ થઈ જાય. ચોથું, તમારો 24 વર્ષનો છોકરો હાવર્ડમાંથી MBA કરીને આવ્યો અને કાર એક્સિડન્ટમાં ઓફ થઈ જાય, પોસિબલ છે ને. પાંચમું, તમને પેરાલિસિસનો સ્ટ્રોક આવે અને પરવશ થઈ જાઓ. છઠ્ઠું, તમારો બિઝનેસ પાર્ટનર તમને દગો દે. થાય છે કે નહીં આ બધું? આવા 10 દુઃખ લખી રાખવાના, આંખ બંધ કરીને ટીક કરવાના, 2 તો બધાને આવે છે. આ અગેન ટેક અવે હોમ, હા, આ એક ટેક અવે આઈટમ છે. આવા 10 દુઃખમાંથી 2 દુઃખ બધાને આવે છે, જુદા જુદા આવે પણ 2 તો આવે જ. તો પછી એની તૈયારી રાખવાની. લાઈફ ઇઝ ઓલવેઝ નોટ અ સ્મૂથ રાઈડ. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સોફ્ટ પિલો. તો એની તૈયારી રાખવાની, સ્વીકાર, એક્સેપ્ટન્સ. એટલે આ હકીકતોનો સ્વીકાર,
અને આવી પરિસ્થિતિમાં સમજણ, આ બે વાક્યો યાદ રાખજો, જીવનમાં આ હકીકતોનો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં આવી સમજણ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં છેલ્લા 4 વર્ષ વ્હીલચેર બાઉન્ડ રહ્યા અને કહી શકાય કે પથારીવશ રહ્યા. ખાલી પથારીમાંથી વ્હીલચેર ઉપર આવે, થોડી વાર પાછા પથારી ઉપર જતા રહે. ઘણી બધી તકલીફો એમને શારીરિક હતી, પણ એક પણ વખત ઉકારો કર્યો નથી, એક પણ વખત ડોક્ટરને ફરિયાદ નથી કરી, એક પણ વખત એમના અટેન્ડન્ટ એટલે સેવક સંતોને કીધું નથી કે મને આમ થાય છે. કેમ? સ્વીકાર કે ઘરડા ઘટપણે એકાદ બે મેજર રોગ હોય, વ્હીલચેર આવે, પથારીવશ થવાય, એ સ્વીકારો તો એમના જીવનમાં, એટલે તણાવ ના આવ્યો, એ મેનેજ કરી શકે તણાવને. સ્વીકાર અને સમજણ બે જ શબ્દો અગત્યના છે, એક્સેપ્ટન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એના સિવાય પરિસ્થિતિ તો જીવનમાં એવી બધી આવશે કે તમારા કરોડો રૂપિયા પણ તમને કામમાં નહીં લાગે. એવી પરિસ્થિતિ સર્જાશે કે તમારા મોબાઈલમાં 500 નંબર નહીં 5000 નંબર હશે ને, તમે આમ સ્ક્રોલ કરશો ને કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. એવી પરિસ્થિતિ આવશે કે તમે સત્તાધીશ હો પણ તમે લાચાર બની જાઓ. થાય છે કે નહીં? મોટા મોટા સત્તાધીશો જેલમાં જાય છે, લાચાર બને છે, દેશ છોડીને જવું પડે, દેશ છોડીને જવું પડે છે ને. એમાં આ બાજુના પ્રાંતમાં તો એવા બહુ પ્રસંગો બને છે, સત્તા પરથી ઉતરે એટલે દેશ છોડવો જ પડે, કારણ કે કેસ એટલા બધા ચાલે. એટલે આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે તમારી સત્તા, પૈસો, ઓળખાણો કશું જ કામમાં નહીં આવે. એવી પરિસ્થિતિ દરેકના જીવનમાં સર્જાય છે કોક ને કોક વખત. એ વખતે પરિસ્થિતિનો સ્વીકાર, અને એ પરિસ્થિતિ તમારી ઉપર હાવ ના કરી જાય અને બહુ તણાવ ના જન્માવી દે એની માટે સમજણ, આ બે જ વસ્તુ કામમાં લાગે છે. બીજું એક દ્રષ્ટિકોણ પણ જોઈએ. તણાવ મેનેજ કરવો હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. ઓછું ખાવ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ, ખબર પડે ને, ગમ ખાઈ લઈએ એટલે શું? મોટું મન રાખીએ, જતું કરી લઈએ, શબ્દો ગળી જઈએ, ભૂલી જઈએ તો મન સારું રહે. આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એક બહુ સરસ સમજણ છે કે તણાવ મેનેજ કરી શકો, કારણ કે તમે વધારે ખા ખા કરશો તો ઓબેસિટી આવશે, રોગ આવશે અને પ્રશ્નો આવશે. અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્રમાં, કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે. ઇંગ્લિશમાં એ કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતાં વધારે તમે લો એટલે ઝેર જ છે. તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે, પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તણાવ જન્મે. 30-30 વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે, પછી તણાવ આવે કે નહીં જીવનમાં? એને મેનેજ કરવા માટે શું કરવું? થોડોક કંટ્રોલ. અહીંયા બે કંટ્રોલ જોઈએ, એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો, હા જો બધાને ખબર છે વ્યવસ્થિત તો પ્રવચનની જરૂરત નથી બધાને. સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ, નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે. પેલા 32 દાંતે કહ્યું જીભને કે અમે ધારીએ ને તો તને 1 સેકન્ડમાં કચરી નાખીએ, તને ખબર છે? જીભ કે હા. પછી જીવે જવાબ આપ્યો કે હું ધારું ને તો 1/2 સેકન્ડમાં 32 એ 32 પડે ને એવું બોલું, ખબર? બે થઈ શકે. તો આ પ્રશ્ન, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એવી જ રીતે જેમ આપણે આ વાત કરી, ખાવા પીવામાં અને બોલવામાં બે જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું. હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો, પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી. હવે એમાં પ્રશ્ન ખાલી એટલો હતો કે જીભનો જ પ્રશ્ન હતો, બોલવાનો જ. એમાં ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે એના પત્નીએ બૂમ પાડી રસોડામાંથી, એના પતિને કીધું કે જરા અહીંયા દોડતા આવો ને મને મદદ કરો ને, હાથ ઊંચો કરું છું પણ અભેરાઈ સુધી પહોંચતો નથી. તેના પતિએ બીજા રૂમમાં છાપું વાંચતા વાંચતા કીધું જીભ પહોંચશે, જીભ લાંબી કર, ખબર પડી, હાથ નથી પહોંચતો ને, જીભ લાંબી કર, પહોંચશે. કાર્યક્રમ પૂરો, ચેપ્ટર એન્ડ્સ.
એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય, પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે. એટલે આ સમજણ અને સ્વીકાર. અને છેલ્લી વાત કરવાની, ભગવાનમાં અતિશય શ્રદ્ધા, ભગવાનના કરતાપણામાં સમજ. ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? ભગવાનને કરતા હરતા સમજવાના. આપણે શું સમજીએ છીએ કે માળા ફેરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. કઈ વ્રત ઉપવાસ નિયમ રાખવા એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. પણ ભગવાનમાં શ્રદ્ધા 90% એ ભગવાનને કરતા હરતા સમજવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં 2 કે 3 વખત અત્યાર સુધી મેં બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા સાકાર પ્રગટને સર્વોપરી, એમાં મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાન સર્વોપરી છે, ભગવાન સાકાર છે અને ભગવાન પ્રગટ છે, સમજણ 10%, અને ભગવાન કરતા હરતા છે 90%. કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે, મારા સારા માટે કરે છે, અને હું એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે. આ વિચાર એ બધા તણાવને સમાવી દેશે, એટલી આ વિચારમાં તાકાત છે. આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતાં પણ મોટી તાકાત આ ભગવાનને કરતા હરતા જાણવા એમાં રહેલી છે. અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો, એટલે કે તણાવ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ, પણ આ વિચારથી સ્થિર રહ્યા. તુકારામ હતા, એમને જીવનમાં કેવો પ્રસંગ બન્યો, ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને, યુવાનોને વ્યસન છોડાવે છે ને, પત્તા રમવાનું બંધ થઈ જાય છે ને, હોકા બંધ થઈ જાય, એટલે આ ગામ બગાડે છે, ઇવનિંગ પાર્ટીઝમાં મજા નથી આવતી, એટલે આનું આપણે અપમાન કરો ને ગામ બહાર કાઢો. એટલે એને માથે મુંડન કરાવી ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાની પૂંછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને, એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાઢ્યું. એના પત્ની આ જાણ્યું, એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય, એટલે હું તો સુસાઈડ જ કરું. અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા, જે જે ગલીમાંથી ત્યાં લોકો જીયરિંગ કર્યા કરે, હસે મજાક કરે, તુકારામ સ્થિર હતા. તુકારામ પાછા ઘરે આવ્યા અને ગધેડા પરથી ઉતર્યા, એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોંય ઉપર પડી ગયા. તુકારામ એમના હાથ પકડીને ઊભા કર્યા કે ચાલો અંદર. અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું? કે તમારો હું અપમાન મારાથી સહન નહીં થાય, કાલ સવારે કૂવે પાણી ભરવા હું નહીં જઈ શકું, બધા મને મેણાટોણા મારે, કેવી દ્રષ્ટિએ જોવે, મારે આ સુસાઈડ જ કરવો. તુકારામ કે આમાં શું ખોટું શું થયું છે? તો કે હજુ તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું. તુકારામ કે 6 મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં, ત્યાં લોકોએ મફતમાં કરી આલ્યું, અને એમાંય માથે ખોળો હવે નહીં થાય, કારણ કે હવે એ લોકોએ માથે ક્લે ચોપડેલો, એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં, ક્લે ચોપડેલો. બીજું, આપણે લગ્ન થયા 18-20 વર્ષ પહેલાં, ત્યારે ગામમાં ફૂલેકું નહીં નીકળેલું, પ્રોસેશન નહીં નીકળેલું, ત્યાં જ આ લોકોએ કાઢ્યું, આખું ગામે જોયું ને, આપણે બેઠા હતા. અને ત્રીજું, પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા, ત્યાં આ શાક કરો, આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે, આમાં ખોટું કંઈ થયું જ નથી, કર બાણું બન ને શાક બનાવો, આપણે શાંતિથી લેટ્સ હેવ અ ગુડ ડિનર. તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી? ભગવાનમાં શ્રદ્ધા, કે જે કંઈ મારા જીવનમાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનથી ફોન આવ્યો કે આપણે હેરોમાં, એટલે ત્યાં એક એરિયામાં જમીન લીધી, ત્યાં મંદિર બાંધવું હતું, એ કેસ આપણે હારી ગયા છે અને કોર્ટનું જજમેન્ટ છે કે આપણે ત્યાં મંદિર નહીં બાંધી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલા જ શબ્દ, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા! અને ધારો કે તમે ભગવાનની ઈચ્છા ના માનો તો તમે કરી શું લેવાના? એમ કોણ? તમે ભગવાનની ઈચ્છા ના માનો તમે કરી શું લેવાના? રોવાન માથા પછાડવા છે, બીજું કંઈ કરી શકવાનું નથી. એની કરતાં ભગવાનની ઈચ્છા. અને પછીમાં પોઝિટિવ વિચાર, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યું ભગવાનની ઈચ્છા, આપણે આપણો પ્રયત્ન કરી લીધો, પણ ભગવાનને ક્યાંક બીજું બેસવું હશે, બીજી જમીન શોધો, પાછું બેસી નહીં રહેવાનું, પાછા નહીં પડવાનું, ભગવાનની ઈચ્છા કદાચ ત્યાં નથી હોતું, લેટ્સ ટ્રાય અગેન. તો આ ભગવાનમાં શ્રદ્ધા છે, બહુ જ મોટી વાત છે. એ ભગવાન કરતા હરતા છે માનીએ, એટલે ઘણી બધી સ્થિરતા. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, ભયંકર તારાજી, અને જ્યાં હજી ઘરના ઢગલા નીચે પડેલા ત્યાં 2-2, 4-4, 5-5 પોતાના કુટુંબીજનો હજી ડટાયેલા પડ્યા હતા, એની લાશો બહાર નહોતી નીકળી, ત્યારે એ કુટુંબીજનમાંથી એક જ જણો એ વખતે વળી બહાર ગયો અને બચી ગયો હોય,
ये हमारा बीएपीएस संस्था ना राहत कैंप ऊपर पीरसवानी सेवा में उभर ही जाता था। आप बधी वातो सांभळी ने स्विस ने इजरायल डिजास्टर मैनेजमेंट टीम आवी ए लोको ए तो आश्चर्य व्यक्त कर्यु के आ व्यक्ति नु हजी घर पड़ेलू छे ने पांच एना कुटुंबीजनो अंदर डटायेला छे अने आ अहींया सेवा करे छे। तर एवा लोकोनो इंटरव्यू आ लोकोए लीधो ने आ लोकोए जवाब शुं आप्यो કે અમે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ વાત શીખ્યા છીએ કે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે, આ પણ ભગવાનની ઈચ્છાથી થયું, સ્વીકારી લેવાનું, સમજણ એ રાખવાની કે હવે જે ગુમાવ્યું છે તો ગુમાવ્યું જ છે, હવે હું રોગ કકડ કરીને માથા પછાડીશ તો એ બીજો એક્સ્ટ્રા લોસ છે, એની કરતાં હું સ્થિરતા રાખું અને આવા પ્રસંગે હું સ્થિરતા રાખીને કોઈક બે વ્યક્તિને મદદરૂપ થઈ શકું તો એ કરવાનું છે। કેટલી સરસ સમજણ, સ્થિરતા, પરિસ્થિતિનો સ્વીકાર, કારણ કે ભગવાનને કરતા હરતા માન્યા। તો આવી પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનવાથી કહું સ્થિરતા રહે છે। સો ઇન શોર્ટ, લાઈફ ઇઝ અ બોક્સ ઓફ ચોકલેટ્સ। લાઈફ શું છે? બોક્સ ઓફ ચોકલેટ્સ, બટ યુ ડોન્ટ ગેટ ધ ચોકલેટ બાય ઓપનિંગ ધ બોક્સ એન્ડ સિલેક્ટ ધ ચોકલેટ, યુ હેવ ટુ પુટ યોર હેન્ડ ઇન સાઇડ એન્ડ ગેટ સેટિસ્ફાઈડ બાય વોટ યુ ગેટ। જે ચોકલેટ હાથમાં આવે એ ખાઈ લેવાની, બાકી તમારા ચોઇસની સિલેક્ટ હાથમાં આવે એવું કંઈ જરૂરી નથી હોતું। પૃથ્વી પર જેટલા પરણ્યા છે એમાંથી 90% જેનજોડ કરવું તો એનજોડ નથી થયું। હા, મેં એક ઓપન સિક્રેટ જાહેર કરી દીધું ને, એટલે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ, યુ પુટ યોર હેન્ડ ઇન સાઇડ, યુ ડોન્ટ હેવ ધ રાઇટ ટુ ઓપન ઇટ, ઇટ ડઝન્ટ ઓપન એન્ડ યુ હેવ ટુ એક્સેપ્ટ વિચ એવર બંચ ઓફ ચોકલેટ્સ યુ ગેટ, પછી એ મીઠી એ હોય, ખાટી એ હોય, ખાટી મીઠી હોય, લાઈફ ઇઝ અ કમ્પ્લીટ પેકેજ, એ પેકેજ આખું સ્વીકારી લેવાનું। તો આટલી વાત યાદ રાખવાની, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પહેલાં વર્તનની દ્રષ્ટિએ આપણે વાત કરી કે આપણા વર્ક પ્લેસ ઉપર કોઈ અનએથિકલ પ્રેક્ટિસ ના હોય, આપણા વર્ક પ્લેસ અને સોશિયલ લાઈફમાં સ્ત્રી પુરુષ મર્યાદા બરાબર જાળવવાની, એ વાત આપણે બરાબર સમજ્યા। તો વર્તનની દ્રષ્ટિએ આ જરૂરી છે, સમજણની દ્રષ્ટિએ આપણે ત્રણ વાત સમજ્યા, એક તો સ્વીકાર કોઈ પણ પરિસ્થિતિનો, અને ચોક્કસ એ પરિસ્થિતિ માટે બહાર આવવાનો પુરુષાર્થ પણ કરવો જોઈએ, બધા રિસોર્સિસ લગાડવાના, પણ પહેલાં તો પરિસ્થિતિ આવીને સ્વીકારી જ લેવાની, કેમ આ થયું, નહોતું થવું જોઈતું, મારાથી ના, કેમ મારી જોડે જ આવું બને છે, ભાઈ બને છે, એટલે સ્વીકાર મોટી વસ્તુ છે। પછી એને સમજણ એપ્લાય કરવાની અને છેલ્લે ભગવાનને કરતા હરતા સમજવાના, આત્મવિચાર પણ આપણે વાત થઈ। તો આવા વિચારો, આવી સમજણથી આપણે તનાવ મેનેજ કરી શકીએ છીએ। તો આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા આવી સમજણ અને આવા વર્તન આપણા જીવનમાં અતિશય દ્રઢ થાય। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।